ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ છ પ્રકરણ ચોવીસ મેઘપુરના સુંદરજી સોની જામનગરની બાજુમાં આવેલા મેઘપુર ગામમાં શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત સુંદરજી સોની રહેતા હતા સુંદરજીભાઈ જામનગર જઈ સોનું તથા મોતી લઈ આવતા અને મેઘપુરમાં ઘરેણાં ઘડીને તથા ઘડાવીને જામનગરમાં જઈ વેચી આવતા

અચાનક સોનું તથા મોતી ખરીદવા જામનગર જવાની જરૂર પડી પણ અચાનક દરબાર દેવીસિંહજી બીમાર પડી ગયા એટલે સુંદરજીભાઈ ગાંઠે રૂપિયા બાંધી એકલા જ જામનગર ગયા તેઓ જામનગરમાં સોનું ખરીદતા હતા ત્યારે એક વાઘેર યુવાને જોયું કે સોની મહાજન સાવ એકલો છે અને વળી એની પાસે કોઈ હથિયાર પણ નથી એમ વિચારી તે એકલો જ સુંદરજીભાઈને ખબર ન પડે તેમ તેમની પાછળ પાછળ ઘોડા ઉપર જવા લાગ્યો જામનગર છોડી સુંદરજીભાઈ જંગલમાંથી પસાર થવા લાગ્યા ત્યારે વાઘેર યુવાને ઘોડો દોડાવ્યો અને એકાંત જોઈ સુંદરજીભાઈને આતર્યા અને કહ્યું તારી પાસે જે હોય તે બધું હમણાં જ મારી આગળ ધરી દે નહીં તો આ નાગણ જેવી મારી તલવાર તારી સગી નહીં થાય સુંદરજીભાઈએ પોતાની પાસેનો તમામ સામાન જમીન ઉપર ઉતારીને કહ્યું ભાઈ આમાં મારી પૂજા દોરી લોટો તથા ધોત્યુ વગેરે સામાન છે વાઘેરે કહ્યું સોની મહાજન તારા સામાનમાં સોનું પણ છે એ મારે જોઈએ છે મેં તને જામનગરના બજારમાં સોનું ખરીદતો નજરે નિહાળ્યો છે માટે જલ્દી સોનું કાઢ સુંદરજી સુંદરજીભાઈએ પોતાના પ્રાણ બચાવવા વાઘેરને બધું જ સોનું બતાવી દીધું અને કહ્યું આ બધું સોનું લઈ જાવ પણ મને જીવનદાન આપો વાઘેર સમજ્યો કે આ સોની જો જીવતો જાય તો તે કોક દિવસ પણ પોતાને ઓળખાવીને સરકારી સૈનિકોને હાથે પકડાવી શકે એટલે ખંધાઈ ભરેલું હસતા તે બોલ્યો સોની મહાજન અમે એમ કોઈનો હરામનો મફતનો માલ લેતા નથી પહેલા ધરથી માથું જુદું કરીશ પછી જ આ બધું સોનું લઈ જઈશ માટે હવે ભગવાનને સ્મરી લો એટલે તમારો વધ કરી સોનું લઈ હું રસ્તે પડું ભાઈ સમજી ગયા કે આ વાઘેર માનવાનો નથી હવે મરવાનું તો છે જ એમ વિચારી એમણે કહ્યું ભાઈ મારે મરવાનું તો છે જ તો જરા નદીમાં સ્નાન કરી પૂજાપાઠ કરી લઉં પછી તમે નિરાંતે મારો વધ કરો એટલે હું સીધો જ અક્ષરધામમાં જાઉં વાઘેરને લાગ્યું કે સોની મહાજન ક્યાંક ચીસાચીસ કરશે તો કદાચ કોઈ બચાવવા આવી ચડશે એટલે તે સુંદરજીભાઈને ઊંડાણમાં આવેલા એક કોતરમાં લઈ ગયો સુંદરજીભાઈએ સ્નાન કર્યું અને ધોયેલા વસ્ત્ર પહેરી પૂજાપાઠ કરી અને કહ્યું હવે તમે સુખેથી મારા ઉપર તલવાર ચલાવો કહી તેઓ સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર સતત જપવા લાગ્યા વાઘેરે પોતાની તલવાર સુંદરજીભાઈના બરડામાં જોરથી ઝીંકી દીધી પણ પથ્થર ઉપર પડેલા તીર માફક સુંદરજીભાઈના બરડાને કશી જ અસર થઈ નહીં પછી વાઘેરે સુંદરજીભાઈના માથા ઉપર તલવારનો ઘા કર્યો તો પણ એમના મસ્તક ઉપર કશી જ અસર થઈ નહીં આથી વાઘેરે વિચાર કર્યો કે આ સોની કોઈ મંત્રનો બબડાટ કરે છે એટલે મારી તલવારની અસર થતી નથી એટલે તેણે કહ્યું અલ્યા મહાજન આ તારા જંતર મંતરનો બકવાદ તું બંધ કર નહીં તો તારી જીભના ટુકડે ટુકડા કરી નાખીશ સુંદરજી ભાઈમાં હવે હિંમત આવી ગઈ હતી તેમણે સ્વામીનારાયણ સ્વામિનારાયણ એમ એ મહામંત્રને મોટે મોટેથી જપવા માંડ્યો આથી વાઘેર ખિજાયો એણે સુંદરજીભાઈને ભોંય પછાડી એમના હાથ પગ બાંધી દીધા અને એમના મોંમાં ડૂચો મારી તે તલવાર લઈ મારવા ગયો ત્યાં જ પાછળથી અચાનક એક સિંહે ગર્જના કરી વાઘેર ઉપર ત્રાપ મારી અને બિલાડી ઉંદરને પકડે એમ મોંથી પકડી એવો હચમચાવ્યો કે એના શરીરના તમામ સાંધા તૂટી ગયા પછી તેને ઊંચો કરીને પથ્થર ઉપર એવો તો જોરથી પછાડ્યો કે એના માથાનો છુંદો થઈ ગયો લૂંટારાનું પ્રાણ પંખેરું ઉડી ગયું શ્રીહરિ રૂપે પધાર્યા હતા તેઓ સિંહના શરીરમાંથી દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું આમ ભારે જોખમ લઈ કદી એકલા બહાર નીકળવું નહીં ભગવાન તો ભક્તનું જરૂર રક્ષણ કરે જ છે સુંદરજીભાઈએ દંડવત પ્રણામ કરી કહ્યું મહારાજ આજે તો આપે પ્રગટ થઈ મને જીવનદાન આપ્યું છે પણ હવે પછી ક્યારેય જોખમ સાથે એકલો નહીં નીકળું આપની અલૌકિક મૂર્તિ સદાય મારી દ્રષ્ટિ સમક્ષ રહો એવું મને વરદાન આપો તથા કહી શ્રીહરિ અંતર્ધાન થઈ ગયા અને સુંદરજીભાઈ સલામત રીતે મેઘપુર પહોંચી ગયા